નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાઈ વસત્યન, આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. નેત્રંગ તાલુકામાં સાંબેલાધાર વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતા અસંખ્ય ગામોમાં પાણી ભરાતા તેમજ અનેક નાળાઓને નુકસાન થતા સાંસદ મનસુખભાઈ વસાવાએ આજે અસરગ્રસ્ત ગામોને મુલાકાત લઈને લોકોને મળ્યા હતા. નેત્રંગ તાલુકામાં 6 કલાકમાં 7.5 ઇંચ વરસાદ થતા જળબંબાકારની પરિસ્થિતિ ઉદ્ભવતા નેત્રંગ ટાઉનના જીન બજાર, ગાંધી બજાર અને જૂનીએ નેત્રંગ અને ગામે ગામના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ગામે ગામના રોડ રસ્તાનો ભારે ધોવાણ થયું હતું. નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી અમરાવતી, ટોકરી, મધુવંતી, કરજણ અને કીમ નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠે આવેલ ખેતરોનું ભારે ધોવાણ થયું હતું. નેત્રંગ તાલુકાના મોવીથી દેડિયાપાડા રસ્તા ઉપર આવેલ ગામનું નારું વરસાદી પાણીમાં ધોવાણ થતા વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો અને વાહન ચાલકોને નેત્રંગ થઈને પસાર થવાની સૂચના અપાઈ હતી. તેવા સંજોગોમાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ યાલ ગામે તૂટી પડેલા પુલનું નિરીક્ષણ કર્યું હતું. સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ તાલુકાના આંજોલી, રામકોટ અને ડેડિયાપાડા તાલુકાના કુટલીપાડા, કોલીવાડા, પનગમા અને યાલ ગામના વિદ્યાર્થીઓને રાહદારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના અનુસંધાને ક્ષતિગ્રસ્ત માર્ગોનું મિશન મોડમાં મરમ્મત કાર્ય શરૂ કરવાની સૂચના આપી હતી. જે ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના રાયસિંગ વસાવા, મહામંત્રી નિર્મળભાઈ દોશી, ગૌતમભાઈ વસાવા, મગનભાઈ વસાવા અને સરપંચ આગેવાનો જોડાયા હતા. અંકલેશ્વર ઓજીસી બ્રિજ બનાવવામાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાની બૂમ ઉઠવા પામી હતી, ત્યારે હવે હોવા બાદ પ્રોટેક્શન પિલરમાં મોટી તિરાડ પડવાની ઘટનાને લઈને બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લોક ચર્ચાઓ શરૂ થઈ છે. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજના તકલાદી કામના એક બાદ એક પોલ ઉઘાડી પડતી જાય છે. ગતરોજ બ્રિજમાં પડેલા ભૂવા બાદ આજે બ્રિજની સાઈડ ઉપર આવેલા પ્રોટેક્શન પિલ્લરમાં મોટી તિરાડો ઉપલી સપાટી આવતા પુનઃ એકવાર બ્રિજમાં સર્જાયેલી ગોબાચારી ઉઘાડી પડી જવા પામી છે. અંકલેશ્વર શહેરને જોડતા હાડસમા ઓએનજીસી બ્રિજના બાંધકામના કામમાં નર્યો ભ્રષ્ટાચાર થયો હોવાના પોપડાઓ હવે એક બાદ એક ઉખડી રહ્યા છે. તાજેતરમાં આ બ્રિજના માર્ગ ઉપર ભૂવો પડ્યાના ઘટનાક્રમ બાદ હવે પ્રોટેક્શન પિલ્લર એટલે કે સપોર્ટ પિલ્લરમાં ટેર ટેર મોટી તિરાડો પડી ગઈ હોવાનું બહાર આવ્યું છે. જો કે પહેલા તો બ્રિજ શરૂ થયો તેના અઠવાડિયામાં પાતળી તિરાડો જોવા મળી રહી હતી, જો કે હવે તો આ તિરાડો પહોળી થઈને 2-3 ઇંચ જેટલી થઈ ગઈ છે, જે તકલાદી અને હલકી ગુણવત્તા થયેલ કામોને ચાડી ખાય છે. આ અગાઉ બ્રિજની પ્રોટેક્શન પિલ્લરમાં નાની તિરાડો પડી હતી, જે તે સમયે માર્ગ અને મકાન વિભાગે અથવા તો કોન્ટ્રાક્ટ ને જાણ કરીને તેને લીપા પોતી કરીને સંતાડી દેવામાં આવી હતી, પરંતુ હવે પિલ્લરની વચ્ચોવચ ઊભી તિરાડો પડી ગઈ છે. તો પિલ્લરના નીચેના ફાઉન્ડેશનમાં પણ તિરાડો જોવા મળતા આ બ્રિજની આવરદા સામે પ્રશ્નાર્થો ખડા થવા પામ્યા છે. આ બ્રિજના બાંધકામ પૂર્ણ થયા બાદ તેનું ફિટનેસ સર્ટિફિકેટ લેવાયું હતું કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ બ્રિજના મરામત માટે કેટલોક હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો અને 1.5 વર્ષ જેટલો સમય આ બ્રિજ ના મરમ્મત માટે લેવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટરને કે કોન્ટ્રાક્ટર પર નજર રાખનાર અધિકારીઓએ તસ્દી પણ ન લીધી કે 1.5 વર્ષમાં કામગીરી કેવી થાય છે. બ્રિજના પિલ્લરો પર તિરાડો પડી જવી, ભો પડવો અને સાઈડ રેલિંગો પણ તૂટી જવાના આરે છે, કારણ કે નીચે રહેલા સિમેન્ટના બાંધકામમાં તિરાડો પડવા લાગી છે, જેનું કારણ છે કે અહીંયા પોલાણ થવાથી રોડ ધીમે ધીમે બેસી રહ્યો છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ કે જે પણ વિભાગ હોય તેઓ આ સંદર્ભે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની તસ્દી નથી લઈ રહ્યા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે નગરજનોએ તો સમસ્યાનું નિવારણ લાવવાને બદલે હવે સમસ્યા સાથે સમાધાન કરીને જાણે કે જીવવાની ટેવ પાડી લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક જાગૃત લોકો છે જેઓ આ દિશામાં ધ્યાન દોરી રહ્યા છે અને તંત્રની તેમજ તંત્રના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની કામગીરી સામે સવાલો ખડા કરી રહ્યા છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો આ દિશામાં કઈ પણ બોલવા તૈયાર નથી. ભરૂચ તાલુકાના એક ગામમાં 72 વર્ષીય વૃદ્ધાની એકલતાનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચરનાર 48 વર્ષીય આધેડને પોલીસે ઝડપી લીધો હતો.
ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી 72 વર્ષીય વૃદ્ધાની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરનાર 48 વર્ષીય આરોપીને ભરૂચ તાલુકા પોલીસ મથકની ટીમે ગણતરીના કલાકમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આજના સમયમાં કંઈ પણ થવું હવે લગભગ શક્ય લાગે છે, કારણ કે બદલાતા સમયમાં રોજિંદા એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે ક્યારેક લોકોને હચમચાવી નાખતી હોય છે તો ક્યારેક વિચારમાં મૂકી દેતી હોય છે. અત્યાર સુધી અનેક વખત દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી છે, પરંતુ ભરૂચ તાલુકા વિસ્તારના એક ગામમાં 2 દિવસ પહેલા એક વિચિત્ર ઘટના સામે આવી હતી, જેમાં 72 વર્ષીય વૃદ્ધાને પણ નરાધમોએ પાકી મૂક્યા ન હતા. ભરૂચ તાલુકાના વિસ્તારના એક ગામમાં 72 વર્ષીય વૃદ્ધા તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 13 જુલાઈના રોજ વૃદ્ધા તેઓના ઘરે એકલા હાજર હતા ત્યારે આ એકલતાનો લાભ લઈને 48 વર્ષીય આરોપીએ તેમના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જોર જબરદસ્તી વૃદ્ધાને ઘરની જમીન ઉપર સુડાવીને તેમની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે વૃદ્ધાએ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ આપી હતી. આ ઘટનાની ગંભીરતા પૂર્વક લઈને તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર PD જણકાટ અને તેમની ટીમના માણસોએ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી હતી, જે દરમિયાન કોઠી ગામના અર્જુનભાઈ હીરાભાઈ વસાવા નાઓની અટકાયત કરી ગણતરીના કલાકમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અંગ્લેસની કંપનીનો બોગસ ભાગીદારી સર્ટી અને શેર બનાવીને છેતરપિંડી કરનાર કંપનીનો પ્રોડક્શન કેમિસ્ટ ઝડપાયો હતો. અંકલેશ્વર JDC ની એપેક્સ હેલ્થ કેર કંપનીના પ્રોડક્શન કેમિસ્ટે ભાગીદારી સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના ખોટા લેટર પેડ બનાવી કંપની અને અન્ય લોકો સાથે છેતરપિંડી કરતા જે સંદર્ભે ફરિયાદ નોંધાતા JDC પોલીસે આરોપીને દબોચી લીધો છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ નવી RTO સામે 40 ગ્રામ સિગ્નેચરમાં રહેતા ડોક્ટર ચંદુભાઈ દેવજીભાઈ ગાભાણીએ અંકલેશ્વર JDC માં એપેક્સ હેલ્થ કેર લિમિટેડ કંપની ધરાવે છે, જેઓ કંપનીમાં વર્ષ 2019 ઓક્ટોબરથી વર્ષ 2021 સુધી પાલીતાણાના દૂધાળા ગામના સેતુ ભાવેશ વાવડિયા પ્રોડક્શન કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો. તે દરમિયાન સેતુ વાવડિયાએ કંપનીના સર્ટિફિકેટ ઓફ પાર્ટનરશિપ, શેર હોલ્ડર સર્ટિફિકેટ તેમજ લેટર પેડના નમૂના કોઈપણ રીતે મેળવી લેટર પેડ બનાવી ખોટા ભાગીદાર સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના ખોટા લેટર બનાવી સહીઓ કરી તેના સાચા તરીકે ઉપયોગ કરી કંપની અને અન્ય કંપનીઓ સાથે છેતરપિંડી આચરી હતી. આ અંગે કંપનીના ડિરેક્ટરે અંકલેશ્વર JDC પોલીસ મથકે પ્રોડક્શન કેમિસ્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. દરમિયાન આજે JDC પોલીસે આરોપી સેતુ વાવડિયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે પોલીસે તેના રિમાન્ડ મેળવવા અને તેણે કેવી રીતે ઘટનાક્રમને અંજામ આપ્યો હતો તે દિશામાં આગળ તપાસ વધારી છે. જોકે આજે આ અંગે માહિતી આપતા કંપનીના ડિરેક્ટર ડોક્ટર ચંદુભાઈ ગાભાણીએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના કાપોદરા પાટિયા નજીક મુખ્ય માર્ગ પર જ મસ્ત મોટો ભૂવો પડતા લોકો હવે પોતાના વાહનો ચલાવવા માટે જીવનો જોખમ ઉઠાવી રહ્યા છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કાપોદરા પાટિયા પાસે મુખ્ય માર્ગ ઉપર મસ્ત મોટો ભૂવો પડતા સતત વાહનોની અવર જવર ધરાવતા આ માર્ગ ઉપર અકસ્માતનું જોખમ ઉભું થયું છે. અંકલેશ્વરના કાપોદરા પાટિયા નજીક સ્વસ્તમ હોસ્પિટલ પાસે મુખ્ય માર્ગ પર જ મસ્ત મોટો ભૂવો પડતા વાહન ચાલકો માટે જીવનું જોખમ ઉભું થયું છે. છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે આ ભૂવા પડ્યા છે, જેના કારણે અનેક બાઇકો અને એક્ટિવા સ્કૂટર ચાલકોને અકસ્માત નડ્યો હતો, જેમાં તેમને નાની મોટી ઈજા પહોંચતા ઘટના સપાટી પર આવી ન હતી. આ ભૂવામાં વરસાદી ભરાઈ રહેતું હોય રાત્રિ દરમિયાન ખાસ કરીને 2-વ્હીલર વાહન ચાલકોને તેનો અંદાજ સુધા ન રહેતા અનેક વાહન ચાલકો રસ્તે અટકાતા હોય છે. જોકે નાગરિકોએ પડેલ ભૂવા પર ઝાડની દારી લગાવી વાહન ચાલકોને સચેત રાખવા પ્રયાસો કર્યા હતા, પરંતુ માર્ગ અને મકાન વિભાગ હજુ સુધી હરકતમાં આવ્યું નથી. કમસે કમ આ ભૂવામાં પુરાણ કરવાની તસદી સુધા લીધી નથી, જે તાત્કાલિક ધોરણે અધિકારીઓ પોતાની આળસ ખંખેરીને તસદી લે તે અત્યંત જરૂરી છે. મારું નામ દીપક છે, કોસવણીનો રહેવાસી છું. અવારનવાર આ રસ્તા પર મારું જવાનું હોય છે અને હું જોઉં છું કે રોજે સવારથી લઈને આખી રાત્રે પણ આ રોડ ચાલે છે, હજારો વાહન પાસ થાય છે. એની અંદર નાની બાળકીઓ હોય છે, સાથે માતા હોય છે, પરિવાર સાથે લોકો જતા હોય છે અને આ રોડ વચ્ચે જે અચાનક ખાડા પડી જાય છે એની અંદર પાણી ભરેલું હોય છે અને પાણી જ્યારે ભરેલું છે ખબર નથી પડતી કે ખાડો ઊંડો કેટલો છે અને એના કારણ અકસ્માત થાય છે, કોઈનું મરણ પણ થાય છે, કોઈને વધારે ઈજા થાય છે. તો અમે લાગતા વળગતા જે પણ અધિકારી હોય કે જેની જવાબદારી છે તો એમને અમે વિનંતી કરીએ છીએ કે સાહેબ કોઈ મરી નહીં જાય એની પહેલાં તમે એનો વ્યવસ્થા કરજો તો શું છે કે લોકોનો જીવ બચી શકે અને રોડ સારો હશે તો બધા સુરક્ષિત રહેશે.
એ તો હવે પાસ થઈ ગયો છે અને ઘણો ટાઈમ થઈ ગયો છે, તો હવે સરકારે એક્શનમાં આવવું જોઈએ અને આ રોડને જલ્દીથી જલ્દી બનાવીએ. અને અગાઉ પણ કીધું છે જ્યારે પતિ પત્ની એક્સપાયર થઈ ગયા હતા કે સ્ટ્રેટ લાઇટ આ રોડ પર હોવી જોઈએ, કારણ કે આ રહેવાસી વિસ્તાર છે અને આ 24 કલાક રોડ ચાલુ છે. તો જેટલું વહેલું થઈ શકે એટલું વહેલું આ રોડ બને, તો અહીંના જે નિવાસીઓ છે, જે હજારોની સંખ્યામાં લોકો રહે છે, એમના માટે સારું થશે. તમારી શું અપેક્ષા છે તંત્ર પાસે? તંત્ર પાસે એક જ અપેક્ષા છે કે જે થયું, જે બજેટ પાસ થયું છે કે જે કામ કરવાનું છે, વહેલી તકે થાય ને, તો લોકોની જે આશા છે, જે તમારી પ્રતિ જે લાગણી છે કે જે ઈચ્છા છે કે કામ થવું જોઈએ, તો એ થવું જોઈએ. ભરૂચના હાઈવે પર ટોલ નાકા પાસે લારી ગલ્લા મૂકી રોજગારી મેળવતા લોકોના લારી ગલ્લા હાઈવે ઓથોરિટીએ દૂર કરતા આજે આમ આદમી પાર્ટીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી હતી. ભરૂચના ટોલટેક્સ ખાતે ધંધા રોજગાર કરતા લોકો માટે યોગ્ય જગ્યા ફાળવી આપી રોજગારી આપવા બાબતે આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ભરૂચ ખાતે આવેલ ટોલટેક્સ પાસે ખારીસિંગ ચણા અને ચા નાસ્તા વેચીને ઘરગુજરાન ચલાવતા લોકોને શનિવારના રોજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ આવી અને 2 દિવસમાં ગલ્લા બંધ રાખવાનું કહી ગયા હતા અને તે મુજબ તમામ લોકોએ લારી ગલ્લાઓ બંધ પણ રાખ્યા હતા, પરંતુ ગઈકાલે અચાનક જ તમામ લોકો ઘરે હતા. એ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ ટ્રેક્ટર અને મજૂરો સાથે આવી તમામ લોકોની ગેરહાજરીમાં તમામ લોકોના વરસાદથી બચવા તાડપાત્રી મારી હતી. તે તમામ તાડપત્રી અને ઝૂંપડા ઉઠાવીને ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઘટનાની જાણ લારી ગલ્લાવાળાઓને થતા તેમના માથે આપ ફાટી ગયું હતું. નજીવી રોજગારી મેળવીને પોતાનું ઘર પરિવારનું ગુજરાન ચલાવતા લોકો બેરોજગાર બની જવા પામ્યા છે. જે બાબતની રજૂઆત આજરોજ આમ આદમી પાર્ટીના માર્ગદર્શન હેઠળ લારી ગલ્લા ધારકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે ટોલ ટેક્સ ની બાજુમાં કોઈક વૈકલ્પિક જગ્યા આપી લારી ગલ્લા ધરાવનાર લોકોને રોજગારી પૂરી થઈ શકે, જેથી પોતાનું જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલ ના પડે તેવી માંગ કરી હતી. મારું નામ અંજુબેન છે. અમે 5-7 વર્ષથી ત્યાં અમે ધંધો કરીએ છીએ. અમે ત્યાં દુકાન સિંગ ચણા અને નાસ્તાનો ધંધો અમે કરીએ છીએ. કોઈ પણ અધિકારી આવે છે, એ લોકો અમને કહે છે 2-3 દિવસ આગળ કે તમે આવી રીતે અધિકારી આવવાના છે તો તમે દુકાન બંધ કરી દેજો. તો અમે દુકાન બંધ કરી દઈએ છીએ, છતાંય પછી એ લોકો અમને વારંવાર હેરાન કરે છે. અમે એ લોકોને કોઈ એ કરતા નથી. આ મોટા મોટા દારૂના ધંધા એ લોકો બધા એ કરે છે, એના વિશે કોઈ એક્શન લેતા નથી. અમે નાના નાના રોજીરોટી અમે કરીએ છીએ, અમારી ઉપર કેમ આટલું બધું એ લોકો એ કરે છે? વાગરા પોલીસ મથકમાં આજ રોજ મહોરમ પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. વાગરા પોલીસ સ્ટેશન ખાતે આગામી મોહરમના પર્વને ધ્યાનમાં રાખીને DYSP ના અધ્યક્ષસ્થાને આજરોજ શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ વાગરા નગરમાં ઉજવાતા દરેક ધાર્મિક તહેવારો કોમી એકલાસના વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. વાગરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત DYSPએ સૌને વાગરા પંથકમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી, તેમજ સમય મર્યાદામાં રાજ્યનો જુલુસ પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. શાંતિ સમિતિની બેઠકમાં વાગરા સહિત આસપાસના ગામોના સરપંચો, મુસ્લિમ સમાજના આગેવાનો સહિત તાજિયા કમિટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા ખાતરી આપી હતી. તો પોલીસે પણ થતા તમામ સહયોગ કરવાની ખાતરી આપી હતી. આમોદ પોલીસે મોહરમ પર્વને લઈને શહેરના તમામ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી.
આમોદ પોલીસ દ્વારા મોહરમના પર્વ નિમિત્તે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદમાં યોજાનાર મોહરમના પર્વના પવિત્ર તહેવાર નિમિત્તે આમોદ પોલીસ દ્વારા બાઇક રેલીથી ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આમોદના મુસ્લિમ સમાજના લોકો શાંતિમય વાતાવરણમાં તહેવારની ઉજવણી કરે અને પવિત્ર તહેવારમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ના ઘટે તે હેતુસર આમોદ પોલીસ દ્વારા બાઇક રેલી કાઢી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે જંબુસરના DYSP PL ચૌધરી તથા CPI KM વાઘેલા, આમોદના PSI અશ્વાર સહિત જંબુસરના PSI તેમજ કાવી પોલીસ સ્ટેશનના PSI તથા વેડેજ પોલીસ સ્ટેશનના PSI અને આમોદ પોલીસ સ્ટેશનના ટાઉન જમાદાર સહિત પોલીસ જવાન સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ અગ્રણીઓને તેમજ મુસ્લિમ ભાઈઓને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા માટે સૂચના અપાઈ હતી. તો મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા માટેની ખાતરી આપી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના રહેણાંક વિસ્તારોમાં તેમજ અંકલેશ્વર શહેરના રહેણાંક વિસ્તારોમાં રસ્તા ઉપર રખડતા ઢોરોને લઈને સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ શહેર વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યાએ સ્થાનિક રહીશો માટે ભારે હાલાકી સર્જી દીધી છે. આ ત્રાસદી સામે નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને નગરપાલિકા આંખ આડા કાન કરી રહી હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં અનેક વિસ્તારોના મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોરોએ વાહન ચાલકો તેમજ રાહદારીઓ સામે દિન પ્રતિદિન જોખમ ઉભું કર્યું છે. નોટિફાઈડ વિસ્તારમાં જલધારા ચોકડી, 500 ક્વાર્ટર, નિયમ ચોકડી, સરદાર પાર્ક, પશુપતિનાથ મંદિર સહિત અનેક વિસ્તારોમાં મુખ્ય માર્ગ ઉપર, જ્યારે અંકલેશ્વર શહેર વિસ્તારમાં 3 રસ્તા સર્કલથી લઈને ભરૂચી નાકા, તો બીજી તરફ 3 રસ્તા સર્કલથી લઈને ONGC ઓવરબ્રિજ અને 3 રસ્તા સર્કલથી લઈને રેલવે સ્ટેશન વિસ્તારમાં ઠેક ઠેકાણે પશુઓ અડીંગો જમાવીને બેસી રહે છે, જેના પગલે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી પાસે રખડતા ઢોરો હટાવવા માટે કોઈ વ્યવસ્થા તંત્ર જ નથી કે એવી કોઈ ઢોર પાર્ટી નથી તેવા પણ આક્ષેપો થયા હતા. તો સામે અંકલેશ્વર નગરપાલિકા પાસે તો રખડતા ઢોરોને પકડવા માટે વાહનોથી લઈને ટીમો પણ છે, પરંતુ આ મામલામાં કાર્યવાહી કરવામાં વિલંબ કરવામાં આવતા રોજિંદા લોકો ટ્રાફિક જામ સહિત રખડતા ઢોરોના બાખડી પડવાથી તેમના ભય હેઠળ પસાર થતા જોવા મળી રહ્યા છે. હાલમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી એ સમ ખાવા પૂરતી વર્તમાન પત્રોમાં પશુપાલકો જોગ જાહેર નોટિસ પાઠવી નોટિફાઈડ વિસ્તારમાં પશુઓની અવરજવર ઉપર પ્રતિબંધ જાહેર કર્યો હતો. તો નોટિફાઈડ વિસ્તારના તમામ પ્રવાસ દ્વારો ઉપર આ જાહેર નોટિસ અંગેના હોર્ડિંગ્સ મૂક્યા હતા. જો કે આ જાહેર નોટિસ આસપાસના સ્થાનિક પશુપાલકો ગોળીને પી ગયા હોય તેમ આખો દિવસ પોતાના ઢોરોને રહેણાંક વિસ્તારમાં છૂટા મૂકી રહ્યા છે. પરિણામે સ્થાનિક રહીશોને માથે આ રખડતા ઢોર ત્રાસદાયક તેમજ જોખમી સાબિત થઈ રહ્યા છે. ગત વર્ષે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ રખડતા ઢોરોને પાંજરે પૂરવા ભરૂચની એક ખાનગી ઢોર પાર્ટીને પ્રતિ ઢોર 5,000 રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ તેમાં પણ સદંતર નિષ્ફળતા હાંસલ થઈ હતી. ખરેખર તો અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ કાયમી ઢોર પાર્ટી ઉભી કરવી જોઈએ, કેમ કે સમયાંતરે અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં વસ્તીનો ભારણ વધ્યું છે. વર્ષ 2012માં આ વિસ્તારમાં 8-10 હજારની વસ્તી હતી, હવે તે 60 હજાર પાસે પહોંચી ગઈ છે. રાજ્યમાં સૌથી વધુ ટેક્સ વસૂલ કરતી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ વધતા જતા વસ્તીના ભારણ સાથે હવે સ્થાનિક રહીશોને કનડતી આવી સમસ્યાઓના નિરાકરણ માટે જરૂરી વ્યવસ્થા તંત્ર ઉભું કરવું પણ જરૂરી બન્યું છે. તો અંકલેશ્વર નગરપાલિકા જેની પાસે આ સાધનો ઉપલબ્ધ હોય તેવો પણ કામગીરી કરવા માટેની તસ્દી લે અને સંબંધિત વિભાગના અધિકારીઓને કામે લગાડે તે જરૂરી છે. દર વર્ષે આ નોટિફાઈડને દાવો માટેની રજૂઆત કરવી પડે અને આ વખતે નોટિફાઈડ બહુ કરી છે કે બોર્ડ મારી દીધા શું દાવો વાંચે છે ભરવાડ વાંચે છે ભરવાડને પણ વાંચતા છે ગાયોને પણ વાંચતા છે. મને એવું લાગે છે જનતાએ હવે પોતાએ દોર અહીંથી કરવા માટેની મહેનત કરવી પડશે, સાફ સફાઈની પણ એને જ મહેનત કરવી પડશે. આ નોટિફાઈડ નક્કી નથી કે નોટિફાઈડ સુધરવાનું લાગતું મને નથી. મારે બીજું ગયા વર્ષે 5 ભરવાડ લખાયા ગાયો કાઢવા માટે પણ ગાયો નીકળી નથી, એનો ખર્ચો કેટલો થયો પણ પ્રજાને બતાવ્યો નથી. આ વખતે પણ બે ભરવાડ રાખેલી ખબર મળી છે, હજી કઈ એનું કાર્ય ચાલુ થયું નથી. તો આ પ્રજાના પૈસાનો વેપાર છે અને સિક્યોરિટીની ગાડી એમને ફરાય છે, એને ખબર છે કે આ ઢોર છે તો બે સિક્યોરિટીને લગાવો ને ઢોર બહાર કાઢવા માટે. મારી આ અંકેશ હાઉસિંગ એસોસિએશનમાં રહેણાંક વિસ્તાર પૂજાસી તરફથી નોટિફાઈડને અને GIDC નમ્ર અરજ છે કે આની તાત્કાલિક કાર્ય ઉકેલ લાવે અને કોઈ પણ એક્સિડન્ટમાં કોઈ પણ જાનહાનિ થશે તો તેમની જવાબદારી હશે.
નેત્રંગ તાલુકાના વન વિભાગના વિવાદાસ્પદ આરએફઓની બદલીની માંગ સાથે આજે આદિવાસી મહિલાઓ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. નેત્રંગ વન વિભાગમાં આદિવાસી મહિલાઓ પાસે મોરિયાણા નર્સરી અને જંગલ વિસ્તારમાં નિંદામણ સાફ સફાઈ અને રોપાની ભરવા ખાલી કરવાની કામગીરી કરાવવામાં આવતી હતી. લઘુત્તમ વેતન કરતા પણ ઓછી માત્રામાં રૂપિયા 200 મજૂરી ચૂકવવામાં આવતી હતી. નેત્રંગ આરએફઓ તરીકે જસુબેન સરવૈયાના આવ્યા બાદ તમામ આદિવાસી મહિલાઓને હકાલપટ્ટી કરી દેવામાં આવી છે અને ગોધરા વિસ્તારના મજૂરો બોલાવી તેમની પાસે કામગીરી કરવામાં આવે છે. તેવામાં સ્થાનિક આદિવાસી મહિલાઓને એક મહિલાનો પગારની ચૂકવણી કરવામાં આવી નથી. તેવા સંજોગોમાં 40-50 ગરીબ પરિવારોની રોજી રોટીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. તેવામાં આજે નેત્રંગ તાલુકાની આદિવાસી મહિલાઓએ નેત્રંગ આરએફઓ જસુબેન સરવૈયાની તાત્કાલિક બદલીની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અમે 10 વર્ષથી નર્સરીમાં કામ કરીએ છીએ અને અમને એક મહિનાથી પગાર નથી આપતા અને કામ કરવા જતા હતા અમે 10 વર્ષથી, તો આમ એક મહિનાથી પગાર નહીં આપતા. અમને કાઢી મૂક્યા છે. તમને કોઈ કાઢી મૂકવામાં આવ્યા? અમને મેડમ છે અમારે જસુબેન, એમને અમને કાઢી મૂક્યા છે. તમે નર્સરીમાં શું કામ કરતા હતા? અમે રોપવાનું કામ કરીએ, કાદવ ભરીને કોથળીઓ ભરીએ, છેલ્લા 10 વર્ષથી અમે મોરિયાના નર્સરી કામ કરીએ છીએ. મેડમે અમારો એક મહિનાથી પગાર ચૂકવ્યો ને કરકીમાં કઈ મજૂરી અમે કામ કરીએ. તમે જ્યારે પગારની માંગણી નેત્રંગ આરએફઓ પાસે કરી ત્યારે તમને ત્યાંથી શું કહેવામાં આવ્યું? આજે આપી દે, 2 દિવસ પછી આપી સેવ કરી તો ના મહિનો થયો, પગાર હજુ મળ્યો નથી. તમને તમારી હવે આગલી માંગ શું છે? અમારી માંગ એ છે કે મેડમને અહીંયાથી બદલી થઈ જાય. નેત્રંગ આરએફઓ જસુબેન સરવૈયાની બદલીની તમે માંગ કરી રહ્યા છો, તેનું કારણ શું છે? તમે એની બદલી કરવા માંગો છો? તમારી સાથે શું, તમે જ્યારે પગાર ની માંગણી કરવા ગયા એમની પાસે ત્યારે એમને તમને શું વાત કરી? એમને આજે આપીએ કાલે આપીએ એમ કીધું ને પછી આ 1 મહિનો થઈ ગયો. તમને હજુ પગાર મળ્યો નથી? નહીં મળ્યો. એક મહિનો થઈ ગયો, કામી બંધ થઈ ગયું. તમે જો પગાર લેવા, તમને જો પગાર ન મળે તો તમારું ઘર કઈ રીતે ચલાવી શકો? તમારું ઘર ગુજરાન કઈ રીતે તમે ચલાવી શકો? નર્સરીમાં જઈને જ અમારું ઘર ચલાવતા. હવે બહારથી મજૂર લાવીને કામ કરાવે તો અમે કઈ જવાના? અંદાજે કેટલા મજૂરને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા છે? 300 રૂપિયા રોજ આપીને કામ કરાવે છે, બહારથી મજૂર લાવે ને અમારે તો શું છે, અમને 200 રૂપિયા રોજ આપે અને ચાલતા જઈને ચાલતા આવી. ભરૂચ દહેજ વચ્ચે પેટ્રોલ ભરેલું ટેન્કરના ચાલકને ઝોકો આવી જતા સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર પલટી મારી જતા ટ્રાફિક જામ થયો હતો. ભરૂચ દહેજ માર્ગ ઉપર ભારત પેટ્રોલિયમના ટેન્કરના ચાલકને ઝોકો આવતા કેશરોલ ટોલનાકા પાસે પલટી ખાઈ ગયું હતું. વાહન પલટી મારી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચના દહેજ માર્ગ પરથી ભારત પેટ્રોલિયમનું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. આ ટેન્કર કેશરોલ નજીક આવેલ ટોલનાકા નજીક પહોંચતા ટેન્કર ચાલકને ઝોકો આવી જતા ટેન્કર પરનો કાબૂ ગુમાવી દેતા ટેન્કર પલટી મારી ગયું હતું, જેના કારણે વહેલી સવારે દહેજ તરફ અલગ અલગ કંપનીઓમાં જતા વાહન ચાલકોએ ટ્રાફિક જામના કારણે અટવાયા હતા. અકસ્માતને પગલે 2-3 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને દહેજ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચી ક્રેનની મદદથી ટેન્કરને સીધું કર્યું હતું. જો કે ટેન્કર સીધું કરાયા બાદ વાહન વ્યવહાર પુનઃ શરૂ થતા નોકરિયાત વર્ગે રાહતનો શ્વાસ લીધો હતો. જો કે સવારમાં જ ઘટના ઘટતા લોકોએ રાહ જોવાનો વારો આવ્યો હતો. નેત્રંગ તાલુકાના દાણીકુટા ગામ ખાતે આવેલા રંપમધોંગ વરસાદને પગલે તેમાં પાણીની આવક થતા 16 એકર ખીલ્યો છે.
નેત્રંગ તાલુકામાં ગતરોજ ખાબકેલા 7.5 ઇંચ ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. સમગ્ર નગરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ સુપ્રસિદ્ધ દાણીકૂટ ધોધ પોતાનો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તો હવે આ ધોધમાં પાણીનું વહેણ ઓછું થતા આહલાદક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. નેત્રંગ તાલુકામાં સોમવારે 7.5 ઇંચ જેટલો વરસાદ વરસતા કરજણ, અમરાવતી અને ટોકરી નદીમાં ઘોડાપુર આવતા ચારે તરફ જળબંબાકાર સર્જાયો હતો, જેના કારણે નેત્રંગના સ્થાનીય લોકોના જનજીવન પર અસર પહોંચી હતી. જ્યારે વાલિયાથી માંડવી સહિતના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો પણ અટવાયા હતા. નવા નીર આવતા નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા હતા. તો નેત્રંગના સુપ્રસિદ્ધ દાણીકૂટ ધોધ શોળે કલાએ ખીલી ઉઠ્યો હતો. નવા નીરની આવક થતા તેને પોતાનો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે તેના આકાશી દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો આ ધોધને જોવા માટે સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા હવે સહેલાણીઓનો અહીંયા અવર જવર જોવા મળશે. ઝઘડિયા તાલુકાના રાજપાડી જીએમડીસી રોડ પર પડેલા ખાડાઓને લઈને આજે ગ્રામજનોએ રસ્તા બનાવવા મામલેદાર આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. ઝઘડિયા તાલુકાના રાજપાડી જીએમડીસી રોડ સાકડિયા ગામ તરફ જવાનો રસ્તો સિલિકાની ઓવરલોડ ગાડીઓ જવાથી ખરાબ થવાથી ગાડીઓ બંધ કરવાની માંગ સાથે ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સાકડિયા ગામમાં 2 સિલિકાના વોશિંગ પ્લાન્ટ આવેલ છે. તે પ્લાન્ટની દરરોજ ઓવરલોડ ગાડીઓ સાકડિયા ગામના રસ્તા પરથી પસાર થાય છે, જેના કારણે ગામનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે અને દરરોજ ગાડીઓ ચાલવાથી કાદવ કિચડનું સામ્રાજ્ય થઈ રહ્યું છે. બાળકોને સ્કૂલે જવામાં મજબૂરી પડી રહી છે અને કાદવ કીચડમાંથી મજબૂરન પસાર થવું પડે છે. બાઇક લઈને બાળકોને સ્કૂલે છોડવા જતા કાદવ કીચડના કારણે ઘણીવાર મુશ્કેલીઓ અને નીચે પટકાવવાનો વારો આવતો હોય છે. તદુપરાંત ઓવરલોડ ગાડીઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન વારંવાર તૂટી જતા મોટા ખાડાઓ અને ગટરો જેવા રસ્તો થવાથી તેઓને પોતાના વાહનો ઘરે પાર્કિંગ કરી શકતા નથી, ઘરથી દૂર મૂકવા પડે છે, જેને લઈને વાહન ચોરી થવાની ચિંતા તેમને સતાવી રહી છે. તેથી સિલિકા પ્લાન્ટના માલિકોને ખિસ્સા ભરવાની અંદર સામાન્ય જનતાને મુશ્કેલીનો ભોગ બનવું પડી રહ્યું છે. સિલિકાની ગાડીઓ ગ્રામજનોના રસ્તા પરથી બંધ કરાવવામાં આવે તેવી આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે. મારું નામ રસિકભાઈ રતિલાલ વસાવા છે ને આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારું ગામ જામડીસી રોડ જે સાકડિયા તરફ જાય છે તે રસ્તામાં 2 સિલિકાના મોટા વોશિંગ પ્લાન્ટો આવ્યા છે ને એમની ગાડીઓ ઓવરલોડ ચાલે છે, જેના કારણે અમારો જે ગામનો રસ્તો છે એ અત્યંત બિસ્માર હાલતમાં છે અને એ રસ્તાથી ગામની જે પાણીની પીવાની પાઇપો છે એ તૂટી ગઈ છે. સાથે ઓવરલોડ ગાડીઓ જવાથી રસ્તો એકદમ કાદવ કીચડવાળો થઈ ગયો છે, જેથી સ્કૂલના બાળકો 35-40 બાળકો ચાલતા આવે છે તો રસ્તે કીચડમાંથી ચાલવા માટે મજબૂર બને છે અને સાથે બાઇક લઈને આવે છે ઘણા બધા લોકો તો સ્લીપ ખાઈને કીચડના કારણે નીચે પડી જાય છે. આવા ઘણા બધા પ્રોબ્લેમો છે અને પ્લસ બીજું કે રસ્તો એ લોકો પુરાણ કરે છે તો ઘરમાં પાણી ઘૂસી જાય છે, વરસાદનું પાણી ઘરમાં આવી જાય છે. એવી રીતના અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ જે સિલિકા વોશિંગ પ્લાન્ટના માલિકોના ખિસ્સા ભરવાની અંદર સામાન્ય જનતા જે મુશ્કેલીનો ભોગ બની રહી છે તો એમના માટે આ જે ગાડીઓ ચાલે છે ગાડીઓ બંધ કરવામાં આવે એવી અમે મામલતદાર સાહેબને અપીલ કરી છે. અંકલેશના ગોયા બજારમાંથી દારૂ સાથે બુટલેગર ઝડપાયો હતો. સાથે રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના નારણદેડા ફળિયામાં રહેતો ભરત ઉર્ફે કાઠિયાવાડી કરમસિંહભાઈ પાંડવ પોતાની બાઇક લઈને ગોયા બજાર તરફ ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે ગોયા બજારમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન ગોયા બજારમાં મોટરસાયકલના આગળના ભાગે એક મીણિયા ઠેલા લઈ આવેલ ભરત કાઠિયાવાડી આવતા તેને રોકીને મીણિયા ઠેલામાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કાચની બોટલો મળી આવી હતી. પોલીસે વિસ્કી 750 મિલીની બોટલો નંગ 10 જેની કિંમત રૂપિયા 5,600 નો દારૂ જપ્ત કર્યો હતો, તેમજ તેના ખિસ્સામાં રહેલ 2 મોબાઈલ ફોન સહિત વાહન મળીને કુલ 20,600 નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ અંતર્ગત અટકમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.